જેતપુર પંથકમાં તાલુકા પ્રમુખ વેલજીભાઈ સરવૈયાનું હૃદયરોગના હુમલાથી અવસાન થયું છે. ત્યારે અંગે વેલજીભાઈ સરવૈયા પર ચૂંટણીને લઈને ભાજપના ઉમેદવાર જયેશ રાદડિયાનું અતિ દબાણ હોવાથી તે હૃદયરોગનો ભોગ બન્યા હોવાની એક ઓડિયો ક્લિપ વાયરલ થઈ છે. જોકે ગુજરાત ન્યૂઝ આ ઓડિયો ક્લિપની પુષ્ટિ કરતો નથી, ત્યારે યોગ્ય તપાસની માંગ પણ ઉઠી રહી છે. એ આજે જે વેલજીભાઈ સરવૈયા જેને દુઃખદ અવસાન થયું છે તે બદલ ભગવાનની આત્માને શાંતિ આપે. ને હું જેતપુર જામકંડોરાની તમામ જનતાને કહેવા માંગુ છું કે આજે જે જયેશ રાદડિયા દ્વારા જે વેલજીભાઈ માથે બહુ પ્રેશર કરવામાં આવ્યું, જયેશ રાદડિયાને ખબર પડી ગઈ કે હવે આપણી હાર નિશ્ચિત છે. તે માટે જે રાદડિયાએ તમામ એના જે કાર્યકર્તાઓ છે ભાજપના તેની ઉપર ખૂબ જ પ્રેશર કર્યું છે, અને વેલજી ભાઈ ઉપર પણ અતિ પ્રેશર કરવાના હિસાબે તેને જે એટેક આવ્યું છે એનો જવાબદાર રાદડિયા જ છે. તો મિત્રો, તમે વિચારો કે જે સત્તા હાસિલ કરવા માટે કોઈ પણ માણસને એટલું પ્રેશર આપે કે એનું અવસાન થઈ ગયું છે, તો એ લાયક ન કહેવાય. તો તેને બધા જવાબ આપો ને રાદડિયાને હરવો. ને જે અત્યારે વેલજીભાઈનું અવસાન થયું છે તે હું 100% કહું છું કે રાદડિયાના હિસાબે થયું છે.